કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપને નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપણા માટે લાવી રહ્યો છું ખૂબ જ ઉપયોગી અને હેલ્પફુલ વિડીયો. મિત્રો, આજે આપણે વાત કરીશું સાઇન એન્ડ સિમ્બોલ એટલે કે સંકેતો અને ચિહ્નો માટેના જે વિવિધ પ્રકારના અલગ અલગ દાખલાઓ, કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે, આપણે વિવિધ અલગ અલગ કોમ્પિટિવ એક્ઝામની અંદર પૂછા ગયેલા દાખલાઓ પણ જોશે. ઓકે, તો બધા જ જોશે. મિત્રો, આ વિડીયો કમ્પ્લીટલી જોયા પછી આપણે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી, પણ આપણે આ વિડીયો કમ્પ્લીટલી જોવો જરૂરી છે. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરીશું સંકેતો અને ચિહ્નો. ઓકે, સાઇન એન્ડ સિમ્બોલ. તો મિત્રો જોઈએ તો સૌ પ્રથમ તો કેવા પ્રકારના પ્રશ્નો અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે. મિત્રો, કેવા પ્રકારના પ્રશ્નો અલગ અલગ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને હવે પૂછાવાના પણ ચાન્સીસ છે. ઓકે, આપ જોઈ શકાય છે કે જે પહેલું તમને આપવામાં આવેલું છે અહીં જોઈ શકાય છે. ઓકે, તમે જોવું છો અહીંયા તો આપવામાં આવ્યું છે કે ભાઈ પ્લસ પ્લસ એટલે કે ગુણાકાર નિશાની, ગુણ્યા એટલે કે ભાંગ્યા, ભાંગ્યા એટલે કે પ્લસ. ઓકે, તો આવી રીતે તમને વિવિધ અલગ અલગ સિમ્બોલ્સ આપવામાં આવેલા હોય. પછી અમે તમને કીધું હોય કે ગુણ્યા એટલે ભાંગ્યા, ભાંગ્યા એટલે ગુણ્યા, પ્લસ એટલે માઇનસ, માઇનસ એટલે પ્લસ. ઓકે, તો આવી અલગ અલગ ચિહ્ન આપવામાં આવેલા હોય. અથવા તો મિત્રો તમને આ રીતે પણ આપી શકે છે. આની અંદર ધારો કે પ્લસ પ્લસ એટલે પ્લસ એટલે ભાગાકાર, પ્લસ એટલે ભાંગકાર, માઇનસ એટલે માઇનસ એટલે ગુણાકાર. ઓકે મિત્રો, આ રીતે લખેલું પણ આપી શકે છે. ઓકે, જો આ લખેલું આપશે તો આપણે ખાલી સમજવાનું રહેશે શું કહેવામાં આવેલું છે. મિત્રો, આ લખેલું આપ્યું હોય તો તેને સોર્ટ આઉટ કરી નાખવાનું, પ્લસની સામે તમારી જે નિશાની કરી અને લખી નાખવાનું ભાંગકાર. ધારો કે આવી રીતે તમને લખીને આપ્યું છે પ્લસ એટલે ભાંગકાર, તો તમારે શું કરવાનું? ધારો કે પ્લસની જે નિશાની છે તેને ઇક્વલ ટુ શું કરી નાખવાની? આ ભાંગકારની નિશાની કરી નાખવાની. પછી માઇનસ છે તો માઇનસ એટલે શું થશે? ગુણાકાર. તો માઇનસ ઇક્વલ ટુ ગુણાકાર. ઓકે, તો આ રીતે તમે સોર્ટ આઉટ કરી નાખશો, કોઈ પણ દાખલો જે છે તમે ઇઝીલી અને ઝડપથી કરી શકશો. ઓકે, પહેલાં આ પ્રકારના પ્રશ્ન પૂછે. બીજા જોઈએ તો મિત્રો તમને અલગ અલગ જે સિમ્બોલ આપવામાં આવેલો અથવા તો એબીસીડીના કોઈ પણ અક્ષર આપવામાં આવેલો. ઓકે, અહીં જોઈ શકાય છે. પેલું છે પી એટલે પ્લસ, પી એટલે પ્લસ, ક્યુ એટલે ગુણ્યા, જોઈએ તો આર એટલે ભાંગીવાર અને એસ એટલે બાદબાકી. ઓકે, આવી રીતે કોઈ પણ એબીસીડી તમને અક્ષર આપવામાં આવેલો હોય, એ એટલે પ્લસ, બી એટલે માઇનસ, સી એટલે બાદબાકી. ઓકે, તો આવી રીતે તમને અલગ અલગ જે સિમ્બોલ આપવામાં આવેલા હોય, ઓકે, તેનો પણ ઉપયોગ થતો હોય છે અને પૂછાતો હોય છે. પછી મિત્રો એવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે કે બંને સાઈડ સરખી કરવાની. ઓકે, ધારો કે એક સાઈડ તમને, ધારો કે પ્લસ માઇનસ તમને આપવામાં આવેલું હોય અને બીજી સાઈડ તમારે પ્લસ માઇનસ અલગ અલગ જે સંજ્ઞાઓ મૂકી અને તમારો જે સરવાળો. ઓકે, તો હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે મેં તમને સિમ્બોલ બે ગુણ્યા બે કીધા છે, બે ગુણ્યા બે કીધા છે અને અહીં ખાલી કરી નાખ્યું છે, બે બે અને બે આપ્યા છે. ઓકે, અને અત્યારે તમને ત્રણ ઓપ્શન્સ દઈ દીધા છે. ઓકે, તો અહીંયા પ્લસની નિશાની આવશે, બી ઓપ્શન્સ માઇનસની નિશાની આપશે, સી ઓપ્શન્સ જે ભાંકારની નિશાની આપશે અને ડી ઓપ્શન્સ કે એક પણ નહીં. ઓકે, હવે તમને ત્રણ ઓપ્શન્સ આપી દીધા હોય તો અહીંયા કઈ નિશાની આવશે? અહીંયા શું કામ કે અહીંયા બે ગુણ્યા બે એટલે ટોટલ કેટલા થશે? ચાર થશે. અને બે અહીંયા પણ હું પ્લસની નિશાની મૂકી દઈશ તો બે પ્લસ બે એટલે ઇઝી બે કરો કેવા થઈ ગયા? બંને સાઈડ સરખા. ઓકે, એવું પ્રશ્ન પૂછે છે કે બંને સાઈડ સરખી કરવાની હોય તેવા પ્રકારના પણ પ્રશ્નો પૂછાય છે. ઓકે, તો આ તમે તમને સિમ્પલ ઉદાહરણ આપ્યું, પણ આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે. ઓકે, તો આપણે આગળ જોશે. પછી મિત્રો જોઈએ તો અલગ અલગ નિશાની હોય. ઓકે, તો અલગ અલગ નિશાની મૂકી અને ઇઝ ઇક્વલ ટુ પચાસ કરવાના હોય. ઓકે, ધારો કે તમને આ સાઈડ કીધું હોય કે ભાઈ પાંચ છે, પાંચ ગુણ્યા પંદર, પંદર ગુણ્યા ત્રણ અને માઇનસ પાંચ ફિઝિકલ ટુ કેટલા થઈ જશે? પચાસ થઈ જશે. ઓકે, તો અમે તમને આ નિશાની ના આપી હોય, પાંચ ત્રણ ત્રણ અને પાંચ આવી રીતે તમને ઇઝિકલ ટુ પચાસ તમારે કરવાના છે. અહીંયા તમારે અલગ અલગ જે છે નિશાની મૂકવાની હોય છે. પાંચ તેરી પંદર, પંદર પંદર તેરી પિસ્તાલીસ અને પિસ્તાલીસ અને અહીંયા શું નિશાની આવશે? પિસ્તાલીસ અને પ્લસ પાંચ કરશો એટલે પચાસ થઈ જશે. ઓકે, તો આ રીતે પાંચ તેરી પંદર, પંદર તેરી પિસ્તાલીસ અને પિસ્તાલીસ પ્લસ પાંચ એટલે ટોટલ પચાસ થઈ ગયું. ઓકે, તો આ રીતે પણ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાય છે. ઓકે મિત્રો, તો આવા પ્રકારના પ્રશ્નો જે આપની આવનારી એક્ઝામમાં પણ પૂછવાના છે અને જે પણ મિત્રો પ્રિપેરેશન કરી રહ્યા છે, મિત્રો આપના માટે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે. અને મિત્રો આ વિડીયોને લાઇક પણ કરી દેશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ લિંક હશે તેમાં શેર કરી દેશો. ઓકે મિત્રો, અમે વિવિધ ઉદાહરણ સાથે આપણે સમજીએ. ઓકે, સાથો કે ધારો કે તમને આવી રીતે એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે પ્લસ એટલે ગુણ્યાકાર, ગુણાકાર એટલે કે પ્લસ, માઇનસ એટલે કે ભાંગકાર, ભાંગકાર એટલે કે માઇનસ. ઓકે, તો હું તમને એક અલગ રકમ લખી આપું છું. ઓકે, તો આ રકમ આ પ્રમાણે છે. ઓકે, તો આ પંદર, ઓકે પંદર માઇનસ ત્રણ, પંદર માઇનસ ત્રણ, ઓકે અને પ્લસ પ્લસ ચાર, પછી જોઈએ તો ગુણ્યા ગુણ્યા દસ,
પછી જોઈએ તો આપણે આપવામાં આવ્યું છે ભાંગ્યા ભાંગ્યા ચાર. ઓકે મિત્રો, આ રીતે તમને આનો સિમ્બોલ આવી રીતે અલગ અલગ સંજ્ઞાઓ આપવામાં આવેલ છે. તો મિત્રો આનો સૌ પ્રથમ તો તમે કન્વર્ઝન કરશો, તો સૌ પ્રથમ પ્લસની નિશાની એટલે શું થશે, ગુણાકારની નિશાની મૂકવાની. જો ગુણાકારની નિશાની છે ત્યાં પ્લસની નિશાની મૂકવાની, માઇનસની છે ત્યાં ભંકારની મૂકવાની, અને ભંકાર છે ત્યાં માઇનસની મૂકવાની. ઓકે, તો સૌ પ્રથમ જોયું શું છે, માઇનસ નિશાની છે, તો માઇનસ નિશાની જગ્યાએ શું આવશે, ભંકાર નિશાની આવશે. એટલે કે શું કરવાનું, પંદર ભાંગ્યા ત્રણ, પ્લસ નિશાની એટલે શું આવશે, ગુણાકાર આવશે, ગુણ્યા ચાર. ગુણાકારની નિશાની હશે ત્યાં શું આવશે, પ્લસ દસ, અને ભાંકારની નિશાની હશે ત્યાં શું છે, માઇનસ ચાર. ઓકે, તો આ રીતે તમને દાય થશે. તો પાંચ ગુણ્યા પંદર ભાંગ્યા ત્રણ કરશો એટલે ટોટલ કેટલા આવશે, પાંચ. પાંચ ગુણ્યા ચાર કરવાના, ચાર પ્લસ દસ કરવાના, અને માઇનસ કેટલા કરવાના, ચાર. હવે જોઈશું આ કેટલા, પાંચ ચોકને કેટલા થશે, વીસ થશે. ઓકે, પાંચ ચોકને કેટલા થશે, વીસ થશે. વીસ પ્લસ દસ અને માઇનસ ચાર એટલે કે વીસ ને દસ ત્રીસ થશે. ઓકે, ત્રીસ માઇનસ ચાર એટલે કે ટોટલ જવાબ શું આવશે, છવ્વીસ. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નો તમને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછે છે. ઓકે, તો આ પણ આપણે સમજી ગયો છે. ઓકે મિત્રો, આના પછી હું નેક્સ્ટ જોઈએ. મિત્રો, આવી રીતે અલગ અલગ તમને જે નિશાની આપવામાં આવી કે ભાઈ આર એટલે ગુણ્યા, ડબલ્યુ એટલે પ્લસ, ઝેડ એટલે ભાંગ્યા, તો જી એટલે માઇનસ. ઓકે, તો આવી રીતે હું તમને એક એક ઉદાહરણ આપું છું, કારણ કે આ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી, તમારો ટાઈમ ન બગડે તે માટે હું તમને એક જ એક એક ઉદાહરણ આપું છું. ખાલી આપણે તમારી જે નિશાની છે તે આપણે ચેન્જ કરવાની હોય છે, બાકી આમાં એટલું બધું કોઈ અઘરું હોતું નથી, એટલે હું તમને એક એક ઉદાહરણ આપું છું. ઓકે, તો આપણે ઝડપથી આપણા ઓછા ટાઈમની અંદર રિવાઇઝ થઈએ. ઓકે, ઝડપથી થઈ જાય અને આવડી પણ જાય, આમાં કોઈ કોમ્પ્લિકેટેડ એટલું બધું હોતું નથી. ઓકે, ધારો કે તમને આમાં પણ સંજ્ઞા આપવામાં આવી છે, ધારો કે વીસ છે, વીસ વીસ ઝેડ. ઓકે, તો વીસ ઝેડ તમને આપવામાં આવેલા છે ચાર. ઓકે, પછી તમને આપવામાં આવેલા છે કે ચાર આર, ચાર આર દસ, ડબલ્યુ ડબલ્યુ પંદર. ઓકે, અને પછી આપવામાં આવેલા છે કે જી જી દસ. ઓકે, તો આ રીતે તમને આપવામાં આવેલા છે. તો સૌ પ્રથમ તો અહીંયા જે અલગ અલગ જે સિમ્બોલ છે ત્યાં બરાબર નિશાની શું થાય છે તે આપણે નિશાની મૂકવાની રહેશે. તો સૌ પ્રથમ તો પ્લસ વીસ છે, તો વીસ લખી નાખો. ઝેડ માટે નિશાની કઈ છે, ઓકે, ઝેડ એટલે શું થશે, ઝેડ એટલે જોશો તો ભાંકાર નિશાની થશે, તો લખી નાખો ભાંગ્યા ચાર. આર એટલે શું થશે, આર એટલે શું થશે, ગુણાકાર થશે, તો અહીં કરી નાખો ગુણાકાર આર ગુણ્યા ચાર. પછી દસ લખી નાખો, ડબલ્યુ એટલે શું થશે, ડબલ્યુ એટલે પ્લસ થશે, પ્લસ કેટલા કરવાના, પંદર, અને જી એટલે કેટલા થશે, બાદ થશે, બાદ કેટલા થશે લાસ્ટમાં, દસ જોઈએ. ઓકે, હવે શું થશે, સૌપ્રથમ ભાંકાર થશે, વીસ ભાંગ્યા ચાર એટલે કેટલા આવશે, તો પાંચ આવશે, કેટલા આવશે, અહીંયા આર ના આવે પાછો, હું કામ કે આર આવી ગયેલો છે એટલે કે આર બરાબર આપણે ગુણાકારની નિશાની મૂકી છે. ઓકે, તો શું આવશે, જે વીસ ભાંગ્યા ચાર, વીસ ભાંગ્યા ચાર એટલે પાંચ આવશે, પાંચ ગુણ્યા દસ કરવાના, દસ કર્યા પછી પ્લસ પંદર કરવાના અને માઇનસ દસ કરવાના. હવે જોશો તો દસ દાયા વચ્ચે કેટલા થશે, પચાસ થશે, પચાસ પ્લસ પંદર માઇનસ દસ આવશે, એટલે કે પચાસ અને પંદર એટલે કે ટોટલ જોઈએ તો પાંસઠ થશે, પાંસઠ માઇનસ દસ એટલે ટોટલ જે જવાબ થશે આપણો શું થશે, પંચાવન છે એ આપણો જવાબ થશે. ઓકે, તો આ રીતે પણ તમને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કલ્પેશ. મિત્રો, અન અકેડેમી એક એજ્યુકેશન માટેની પ્લેટફોર્મ છે, તેમાં જેટલા વિડીયો હશે તે એજ્યુકેશન રિલેટેડ જ હશે, અને મિત્રો હું પણ અન અકેડેમીની અંદર લાઈવ લેક્ચર લઉં છું. ઓકે મિત્રો, તો અન એકેડેમીની અંદર જોઈએ તો લાઈવ લેક્ચર હોય છે અને સ્ટ્રક્ચર્ડ કોર્સ હોય છે, એટલે કે જે પણ શિડ્યુલ હોય છે તે કમ્પ્લીટ કોર્સ કરાવવામાં આવતા હોય છે. અને મિત્રો, ગુજરાતના ટોપ 30થી પણ વધારે એજ્યુકેટર અન એકેડેમીમાં આવી ગયેલા છે. એના પછી જોઈએ તો મિત્રો, આની સાથે સાથે જોઈએ તો આમાં વીકલી ક્વિઝ પણ હોય છે અને ડાઉટ ક્લિયરિંગ સેશન્સ પણ હોય છે. ઓકે મિત્રો, તો આમાં અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે. ઓકે મિત્રો, જે સ્પેશિયલ ક્લાસ હોય છે તમે ફ્રીમાં જોઈ શકો છો, અને જે રેગ્યુલર ક્લાસીસ છે તેના માટે તમારે અલગ અલગ ફી ચૂકવવી પડતી હોય છે. ઓકે મિત્રો, તમે ફી એના માટે જોશો તો કે પર મંથ. ઓકે, તો એક મંથ માટે તમે પરચેસ કરશો એટલે કે પર મંથ તમને જે ફી ચૂકવવાની રહેશે તે 1400 રૂપિયા છે. પણ મિત્રો, જો તમે 3 મંથ માટે પરચેસ કરશો તો તમારે જે ફી 3500 છે એટલે કે પર મંથ તમને 1166 રૂપિયા પડશે. એ રીતે મિત્રો જોઈએ તો તમે 6 મંથ માટે પરચેસ કરશો તો તમારી ફી 5600 રૂપિયા છે. ઓકે, 5600 છે એટલે કે પર મંથ તમને 933 રૂપિયા પડશે. અને મિત્રો, જો તમે 12 મંથ માટે પરચેસ કરશો, ઓકે, તો તેની ફી 7000 રૂપિયા છે એટલે કે પર મંથ 583 રૂપિયા થશે. ઓકે, તો અલગ અલગ ફી સ્ટ્રક્ચર છે. હવે ઘણા બધા મિત્રોને એવો પ્રોબ્લેમ છે, સાહેબ આમાં અમને કંઈક ડિસ્કાઉન્ટ કરાવી આપો ને. ઓકે મિત્રો, તો તમારા માટે એક ડિસ્કાઉન્ટ પણ છે. તો મિત્રો, તમારે તે ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમારે આ રેફરલનો જે રેફરલ કોડ છે તેનો ઉપયોગ કરવાનો છે, KD
એસ ઓ એન એ જી એ આર એ ઓકે, તો આ રેફરલ કોડનો ઉપયોગ કરશો તો અહીંયા જે પણ ફી આપવામાં આવેલી છે તેમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. ઓકે, તો આમાં જોઈએ તો 1400 રૂપિયા પર મંથ છે, એટલે કે આમાં 140 રૂપિયાનો ફાયદો મળશે. આમાં જોઈએ તો 350 રૂપિયાનો ફાયદો મળશે. આમાં જોઈએ તો 560 રૂપિયાનો ફાયદો મળશે. આમાં જોઈએ તો 700 રૂપિયાનો ફાયદો મળશે. ઓકે, તો જે પણ મિત્રો હોય તેને પણ સજેસ્ટ કરશો કે કેડી સોનગ્રા રેફરલ કોડનો ઉપયોગ કરી અને અનએકેડેમીમાં જોઈ થાય. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વિડીયો. ઓકે મિત્રો, તો હવે જોઈએ વિવિધ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા વિવિધ દાખલાઓ. ઓકે, તો સૌપ્રથમ તો મિત્રો પેલો દાખલો જે આપણે આપવામાં આવેલો છે તે આ પ્રમાણે છે. આપ જોઈ શકાય છે કે પ્લસ એટલે કે ગુણાકાર, માઇનસ એટલે કે ભાંગકાર, ભાંગકાર એટલે કે પ્લસ અને ગુણ્યા એટલે માઇનસ. તો અહીંયા તમને જે પણ નિશાની આપવામાં આવેલી છે ત્યાં માત્ર નિશાની મૂકશો, એટલે કે ભાંગકારની હશે તો તમારે શું મૂકવાનું અહીંયા, તો અહીંયા જે છે તમારે શું નિશાની આપણે ખાલી ચેન્જ કરવાની છે. ઓકે, તો સૌપ્રથમ તો જે છે આ 20 છે, તો 20 ભાંગાકારની નિશાની એટલે તમારે એમ મૂકી દેવાના કે 20 પ્લસ 40 મૂકવાના, માઇનસ એટલે શું કરવાના, ભાંગકારની નિશાની મૂકશો 4, ગુણ્યા એટલે કેટલી નિશાની મૂકવાની 5, માઇનસ મૂકવાની અને પ્લસ એટલે કેટલા મૂકવાના, પ્લસ એટલે ગુણાકાર નિશાની. ઓકે, તો આ રીતે જે છે અમે આ તમે જોશો 40 અને 20 ટોટલ કેટલા થશે, 60 થશે. ઓકે, સોરી આ રીતે નહીં કરશો. ઓકે, 40 અને 20 60 થશે, તો આ રીતે નહીં કરો. તો આમાં તમારે જે નિયમ છે કયો લગાડવાનો, ભાગુ સભા. ઓકે, તો ભાગુ સભાનો નિયમ તમે લગાડશો તો જ તમારો સાચો જવાબ આવશે, બાકી તમારો જે જવાબ છે કેવો આવશે, ખોટો જવાબ આવશે. ઓકે, તો આ પણ ખાસ નોંધમાર્ક લેશો, ધારો કે તમે આ 40 અને 20નો ડાયરેક્ટલી સરવાળો કરશો તો તમારું શું 60 થશે, અને 60 ભાગ્યા તમે 4 કરશો, ઓકે, તો 15 આવશે. તો એવી રીતે નહીં કરવાનું, જે તમને વસ્તુ આપવામાં આવેલી છે તે વસ્તુ પહેલાં લેવાની. ઓકે, તો આમ ભાંગકાર નિશાની ક્યાં આપો, અહીંયા છે તો આને પહેલાં ભાંગવાના. તો એટલે શું કરશો, 20 ને 20 એમને લખી નાખો, 20 + 40 ભાગ્યા 4 એટલે ટોટલ કેટલા થશે, 10 થશે. પછી કેટલા મૂકશો, -5 અને -6. હવે જોશો તો ભા પછી શું આવશે, ગુણાકાર આવશે. તો આ 20 ના 20 મૂકી દો, +10 મૂકી દો અને માઇનસ કેટલા થશે, 10 3 કેટલા થશે, 10 3 20 આ જોઈએ તો 6 5 કેટલા થશે, 30 થશે. ઓકે, 30 થશે એટલે ટોટલ જોઈએ તો આ 20 અને 10 20 ને 10 30 થશે, અને આ સાઈડ પણ કેટલા આવશે, 30 આવશે. ઓકે, તો 30 - 30 ઓકે, તો 30 - 30 એટલે ટોટલ આપણો જે જવાબ છે આમાં શું આવશે, 30 - 30 કરશો એટલે કે જવાબ આપનો 0 આવશે. 0 આવશે એટલે કે ઓપ્શન્સ નંબર આપનો કયો જવાબ સાચો થશે, ઓપ્શન્સ નંબર જોઈએ તો બી નંબર ઓપ્શન છે, તમારો સાચો જવાબ થશે. ઓકે, આ રીતે અલગ અલગ એક્ઝામ્પલ પૂછાતા હોય છે. મિત્રો, આમાં આ મિસ્ટેક ન થાય એ પણ ખાસ ધ્યાન રાખશો, 40 + 20 ડાયરેક્ટલી 60 ના લખાઈ જાય. ઓકે, પેલા ભાગુ સભાનો જે નિયમ છે, ભાંગકાર પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદબાકી. ઓકે, એના પછી મિત્રો જે નેક્સ્ટ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, મિત્રો આ પણ એક્ઝામ્પલ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. ઓકે, તો મિત્રો આમાં જોઈએ તો આમાં શું આવશે, સૌપ્રથમ તો મિત્રો જે નિશાની તમને આપવામાં આવ્યું તો નિશાની ડાયરેક્ટ ચેન્જ કરશો. આરની જગ્યાએ શું મૂકવાનો, ભાંગકાર નિશાન, ભાંગકારની નિશાની એટલે ભાંગર. પીની જગ્યાએ શું મૂકવાની, પ્લસ નિશાની એટલે કે પ્લસ મૂકી દો. ઓકે, પ્લસ એટલે કે પ્લસ અહીં કેટલા આવશે, 5 આવશે. ઓકે, ક્યુની જગ્યાએ હું માઇનસ મૂકવાના છે, -9. પછી મિત્રો એસની જગ્યાએ -8 કરવાના છે. તો હવે સૌપ્રથમ ભાંગકારની નિશાની ક્યાં આપવામાં આવ્યું છે, જ્યાં આપવામાં આવ્યું છે શરૂઆત થશે. ઓકે, 24 ભાગ્યા 6. ઓકે, તો જોઈએ તો 6 × 24 થશે, +5 આવશે, -9 આવશે, -8 આવશે. તો જોઈએ તો હવે જોઈએ તો +5 + 4 + 5 ને 9 8 8 9 8 કેટલા, 72 થશે એટલે કે 5 ને 4 કેટલા થશે, 9 - 72 એટલે કે જે જવાબ આવશે તે આપણો માઇનસમાં આવશે. પણ માઇનસમાં કેટલો આવશે મિત્રો, તો માઇનસની અંદર જે આપણો જવાબ આવશે એટલે કે જે 72માંથી 9 જશે એટલે માઇનસ કેટલા આવશે, 63. ઓકે, 63 ના 7 નાખશો એટલે કે 70 થશે, અને 70 ને 2 72 એટલે ઓપ્શન્સ નંબર એટલે કે આ નંબર આપણો જે છે જવાબ થશે. ઓકે, તો જે આપણો -63 છે તે જવાબ થશે. ઓકે, તો આ રીતે તમને બીજો પણ એક્ઝામ્પલ સાથે અહીં આપવામાં આવેલું હોય, ધારો કે આના જે એક્ઝામ્પલ છે. ઓકે, તો આની અંદર તમને આપવામાં આવેલું છે, ધારો કે આપવામાં આવેલું છે 50 R10 છે. ઓકે, પછી જોઈએ તો તમને આપવામાં આવેલું છે કે S2 આપવામાં આવેલા છે. પછી જોઈએ તો P 50 આવ્યા છે, અને જે Q છે તે 10 આપવામાં આવેલા છે. તો આ રીતે પણ તમને એક્ઝામ્પલ અલગ અલગ પૂછી શકે છે. તો જે પણ નિશાની હોય તો 50 એટલે 50 મૂકો, R એટલે શું છે, R એટલે ભાંગકારની નિશાની એટલે ભાંગકારની નિશાની મૂકો, S એટલે શું છે, S એટલે ગુણાકારની નિશાની છે, ગુણાકારની નિશાની, P એટલે કેટલા છે, P એટલે પ્લસની નિશાની છે, અને Q એટલે શું છે, માઇનસ નિશાની છે. ઓકે, તો આ રીતે થશે એટલે કે 50 ભાગ્યા 10 એટલે ટોટલ અહીંયા આવશે 5 આવશે, 5 × 2 આવશે. ઓકે, 5 × 2 + 50 - 10 એટલે કે 5 × 10 + 50 - 10 તો આ -10
પ્લસ 10 જશે એટલે કે 50 જી છે તે આપણો જવાબ થશે ઓકે તો આ રીતે પણ તમને એક્ઝામ્પલ પૂછી શકે છે ઓકે મિત્રો એના પછીનો આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો મિત્રો આ ઉદાહરણ તમને આ રીતે આપવામાં આવ્યું છે કે બંને સાઇડ જી છે એટલે કે અમે આનો જે જવાબ છે બંને સાઇડ ઇક્વલ કરવા માટે આપણે શું કયા અલગ અલગ જે સિમ્બોલ આપવાનો છે ઓકે ધારો કે આપણે ઓપ્શન્સ નંબર એ મૂકી ઓકે એ એટલે ગુણાકાર તો 25 ગુણ્યા 50 ઓકે 50 માઇનસ 6 ઓકે તો એટલે 50 માઇનસ 6 એટલે કેટલા જશે 50 માઇનસ તમારે કેટલા કરવાના 6 કરશો એટલે ટોટલ વધશે તમારે જે 44 વધશે 50 માઇનસ 6 એટલે 44 વધશે હવે આ નિશાની છે તે મૂકી દો 11 ગુણ્યા 4 અને અહીંયા શું પ્લસ મૂકો તો અહીં 11 ગુણ્યા 4 એટલે ટોટલ કેટલા 44 થશે ઓકે તો બંને સાઈડ ઇક્વલ થઈ ગયું અને પ્લસ 0 કરવાથી કાંઈ ફેરફાર થશે નહીં ઓકે તો આપણો જે જવાબ છે તો આની અંદર આપણો જવાબ શું આવશે ઓકે તો આની અંદર તમે જવાબ જોશો એટલે કે આ જે અલગ અલગ તમે નિશાની આપવામાં આવેલી છે એમાં કઈ નિશાની મૂકવાની છે આપણે ઓકે તો આપણે આ રીતે તમે જે નિશાની આપવામાં આવેલી છે તે જ લેવાની ઓકે ઓપ્શન્સ આપ્યા છે તે લેતા જશો એટલે આપણે આવડી જશે ઓકે તો 25 ગુણ્યા કેટલા કરો સૌથી પહેલાં ગુણાકાર કરો ગુણ્યા 2 અને પછી જો માઇનસ નિશાની આપવામાં આવે તો માઇનસ 6 ઇઝિકલ ટુ 4 ગુણ્યા 11 પ્લસ 0 ઓકે તો આમાં સાઈડ જોશો એટલે કે 25 ગુણ્યા 50 માઇનસ 6 જશે એટલે કે 44 વધશે અને 11 ચોખ્ખું 44 એટલે કે બંને સાઈડ જે છે 44 વધશે એટલે બંને સાઈડ શું થઈ ગયું ઇક્વલ થઈ ગયું શું થઈ ગયું બંને સાઈડ ઇક્વલ થઈ ગઈ બાકી તમે કોઈ પણ નિશાની મૂકશો ધારો કે 5 જે છે 25 ને 2 27 માઇનસ જે છે 6 જશે તો પણ નહીં થાય અને 11 ચોખ્ખું 44 એટલે બંને ઇક્વલ થશે નહીં એટલે કે આમાં જે સાચો જવાબ થશે તે આપણો ઓપ્શન્સ નંબર એ છે ઓકે બાકી તમે આ એવું હોય તો તમારે અલગ અલગ ઓપ્શન્સ તમે આપવામાં આવે છે મૂકીને ટ્રાય કરી લેશો ઓકે 100% આવશે નહીં એની ગેરંટી આપું છું ઓકે મિત્રો એના પછીનો આપણો દાખલો જે આપવામાં આવ્યો છે મિત્રો આ રીતે પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે મિત્રો એક ખાલી જગ્યા મેં તમને આપવામાં આવ્યું છે ત્યાં કોઈ પણ અલગ અલગ નિશાની પણ આપવામાં આવ્યું અથવા કોઈ પણ એક નિશાની આપવામાં આવ્યું તો મિત્રો આમાં કઈ નિશાની મૂકવાથી ઇક્વલ ટુ આપણા જે 30 થઈ જશે ઓકે ઇક્વલ ટુ 30 થઈ જશે ઓકે તો આમાં અલગ અલગ જે તમને નિશાની આપવામાં આવ્યું છે તો પહેલાંથી ઓપ્શન્સથી જોતા જશો ઓકે તો પ્લસ નિશાની તો 6 ને 2 8 ભાંગ્યા તમે એટલે કે સૌપ્રથમ એવું હોય તો આને ભાંગકાર કરશો અથવા તો તમે તો ખાલી ભાંગકારની નિશાની મૂકશો એટલે તો પણ તમને અંદાજ આવી જશે ઓકે તો ભાંગકારની નિશાની બીજા ઓકે તો 2 ભાંગ્યા 3 એટલે કે પોઈન્ટમાં આવે આને રહેવા દો પછી મિત્રો અહીં ક્યાં ભાંગકારની નિશાની મૂકવાની છે ત્રીજા ઓકે તો અહીંયા 3 ભાંગ્યા છે તો આને રહેવા દો પછી આ સી નંબર ઓપ્શનમાં જો તો અહીંયા આવે છે ઓકે તો આ 6 ભાંગ્યા 2 થઈ શકે છે ઓકે પછી લાસ્ટમાં જોઈએ તો આ પણ થતું નથી તો આ રીતે પણ શોર્ટ આઉટ થશે કે ભાઈ ઓપ્શન્સ નંબર સી હોય એવું લાગે છે હવે કરી જાઓ શું કામ કે આપણે ખબર એક જ વસ્તુ જોઈએ કે ભાંગકાર થવો જોઈએ ઓકે તો થશે તો જ આવશે શું કામ કે અહીંયાથી તમને સંખ્યા આપવામાં આવી છે તો પોઈન્ટમાં નથી શું છે તે પોઈન્ટમાં નથી પછી તમારી બીજી કોઈ પણ સંખ્યા વડે ગુણશો તો પોઈન્ટમાં જ કંઈક ને કંઈક જવાબ આવતો રહેશે એટલે કે આ રીતે જોઈ તમે શું કરવાનું અહીંયા જે નિશાની આપી છે 6 ભાંગ્યા 2 પછી કેટલા આવે માઇનસ 3 પછી પ્લસ 5 અને ગુણ્યા કેટલા છે 6 છે અને કરી જાઓ 30 થાય છે તો આ 6 ભાંગ્યા 2 એટલે કે 3 3 માઇનસ 3 પ્લસ જે છે 6 5 ને કેટલા થશે 30 થશે આ પ્લસ માઇનસ વયા ગયા ઇઝિકલ ટુ આપણા શું આવી ગયા 30 આવી ગયા ઓકે તો આ રીતે આપણો જવાબ જે તમે શોર્ટ આઉટ ઝડપથી કરી શકો છો ઓકે તો આ ભાંગકારની નિશાની હોય ને જ્યાં પણ ભાંગકારની નિશાની ઓકે તો અહીંયા બીજા નંબરના ઓપ્શન્સમાં છે બીજો નંબર ઓપ્શન્સ છે એટલે કે 2 ભાંગ્યા 3 છે તે ભાંગકાર થશે નહીં એટલે એને રહેવા દો આમાં જો આમાં ક્યાં છે આવે છે ત્રીજા નંબરના ઓપ્શન્સ આમાં પણ 3 ભાંગ્યા 5 એટલે પોઈન્ટમાં આવશે આને પણ રહેવા દો આને પણ જવા દો પછી આમાં જો તો આપવામાં સૌથી પહેલાં છે પહેલાં એટલે કે 6 ભાંગ્યા 2 ઓકે તો ભાંગી શકાય છે લાસ્ટમાં જો લાસ્ટમાં એટલે કે છેલ્લો ઓપ્શન 5 ભાંગ્યા 6 તો પણ એને રહેવા દો એટલે 3 નંબરનો ઓપ્શન છે તેને ટ્રાય કરી જુઓ જવાબ આવે છે નહીં ઓકે તો 100% જે સંખ્યા વડે ભંગાતી હશે તે જ જવાબ આવતો હોય છે તો આને શોર્ટ આઉટ કરવામાં તમારું જે છે ઝડપથી થઈ જશે ઓકે મિત્રો તો મને આશા છે કે આપણે આ અલગ અલગ પ્રકારના જે સંકેતો અને તેના વિવિધ જે દાખલાઓ છે એ પસંદ આવ્યા હશે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી દેશો આપના મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેશો ઓકે મિત્રો અને તમારે કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટની અંદર જણાવશો ઓકે મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો